ગોઝારી ઘટના બની હતી જેમાં ખેડૂત પરિવારના ચાર સભ્યો ધસમસતા પ્રાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ચારે વ્યક્તિઓની શોધખોળ કરતા મૃત્યુ પામેલા જાણવા મળ્યું હતું. હામપુરા ગામે શોકમગ્ન બની ત્યારે આ ગોઝારી ઘટના બનતા ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય જીવી કાકડિયા દ્વારા મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને ભરોસો પણ આપ્યો હતો અને ચારે મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. એક એક મૃતક વ્યક્તિને દીઠ રૂપિયા 4 લાખના ચેક આકસ્મિક સહાયમાંથી અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે અમરેલી જિલ્લાના સાંસદ સભ્ય નારાયણભાઈ કાછડિયા, ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા, બગસરા તાલુકા વિકાસ અધિકારી પંચોલી, બગસરા તાલુકા પંચાયત પ્રમુખ ડીકે કુરાટ, બગસરા તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ ધીરુભાઈ મયાણી તેમજ રમેશભાઈ સતલાસિયા, હામપુરા ગામના સરપંચ કે થાવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને આ સહાય ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે આમાં પર મુકામે આજે ચોમાસાની શરૂઆતમાં જે અઘટિત બનાવ બન્યો ને થાવાણી પરિવારના 4 વ્યક્તિઓ પૂરના પાણીમાં મૃત્યુ પામ્યા એનો ચેક આપવા માટે આજે સરકારશ્રી તરફથી મેં 4 લાખના ચેક ચારેય વ્યક્તિને આપવા માટે આજે આવ્યા છે. એક પરિવારના 3 વ્યક્તિ છે એટલે એના 12 લાખનો ચેક નહીં, એક પરિવારનો 1 વ્યક્તિ છે તો એક જ પરિવાર, 2 જુદા જુદા છે એટલે 2ના અલગ અલગ ચેક આપેલ છે, એકને 4 લાખનો એકને 12 લાખનો, બંને ચેક આપવા માટે અમે હામાપુર મુકામે થાવાણી પરિવાર. હજી આકસ્મિક જે સહાય મળે છે 4-4 લાખ રૂપિયાની, એમના ચેક વિતરણ માટેનો અમે અહીંયા આવ્યા હતા. એમના પરિવારજનોને અમે ચેક આપ્યા 4-4 લાખ રૂપિયાના, એની ચેકની અંદર આપવા માટેમાં અમારે ભાઈ શ્રી જયવી કાકડિયા સાહેબ, ભાઈ શ્રી બાલુભાઈ તંતી, અમારા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી ધીરુભાઈ માયાણી, ભાઈ શ્રી રમેશભાઈ સત્તાઈ, આ બધા જ મિત્રો એવા અને પત્રકારોએ પણ આમાં ભાગ લીધો અને આ જે ઘટના બની છે એ બહુ જ દુઃખદ ઘટના છે. પાણીમાં તણાઈ જવું કે વીજળી પડવી, એમાં આકસ્મિક સહાય તો મળે જ છે પણ માણસની ખોટ ક્યારેય પૂરાતી નથી. તો આ પરિવાર ઉપર જે આફત આવી છે એમને પરમ કૃપાળુ પરમાત્મા આ આફતમાંથી અને શોકમાંથી વધારેમાં વધારે વહેલી તકે બહાર કાઢે અને એમને પાછું એનું રોજિંદું જીવન જેવું શરૂ થાય એવી આપણે સૌ પ્રાર્થના કરી. ધન્યવાદ. Thank you.